સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. ધોરણ નવ ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી. મિત્રો, આજે આપણે એક નવો પાઠ નંબર 12 જેનું શીર્ષક છે તું જાણો, જે કાવ્ય છે. આજે આપણે આ એકમ નંબર 1 ની અંદર આ કાવ્યના કવિશ્રીનો પરિચય, આપણે કાવ્યકાર કરીશું અને પ્રાસ્તાવિક ચર્ચા આપણે કરીશું. તો તું જાણો એનો અર્થ શું છે? તો કોઈ બાબતને જાણવી, કોઈ બાબતથી આપણે વાકેફ થવું, એની સમજૂતી મેળવવી, એના વિશે જાણવું એવા અર્થ થાય. તો જેના કવિશ્રીનું નામ છે સુરેશ દલાલ છે. એમનો જન્મ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં થયેલો. 11/10/1932માં એમનો જન્મ છે અને એમનું અવસાન છે 10/8/2012. સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ, એમને એ કામ તારીખનું ઘર નજરું નાખી કીટા કીટા દેગા મસ્તી અલગ ચલાવ બિલ્લુ પગની હોડી હાથ હમેશા ટીંગા કોડી આ એમના કાવ્ય સંગ્રહો એમને આપેલા છે. ગદ્ય કાવ્ય સંગ્રહ થકી અસ્તિત્વ તેમને આપેલું છે. સંગીત કવિનો શબ્દ તપોવન ઉપહાર સાવાસ વિથિકા વગેરે એના સંપાદકો છે. કાવ્ય કાવ્ય વિશ્વ એ બે એમના નોંધપત્ર સંચય છે. કવિતા દ્વૈમાસિક સંપાદન તેમણે કરેલું છે. તેમણે યશસ્વી રીતે આ બધા કાર્યો પાર પાડેલા છે. સરકારશ્રી તરફથી અને રણજીત ગ્રામ જે સુવર્ણચંદ્ર આપણે ગુજરાતી સાહિત્યમાં જે મળે છે એમને અકાદમી સાહિત્ય અકાદમી દિલ્હીનો પણ પુરસ્કાર એમને પ્રાપ્ત થયેલો છે. આના પરથી આપણે એમની રચનાઓ પરથીના જે કાવ્ય સંગ્રહો પરથી એના સંપાદનો પરથી આપણે એટલું જાણી શકીએ કે સુરેશ દલાલ એ આપણે ગુજરાતી સાહિત્યના એક સારા એવા કવિશ્રી તરીકે ખ્યાતિ છે. કલ્યાણ ગુજરાતી સાહિત્યને આગળ નીકળવા માટે, આપણા ગુજરાતી સાહિત્યને વધુ પ્રબળ બનાવવા માટે પોતાની અનુભવ દ્વારા એમને સારી એવી રચનાઓ પણ તેમને રચેલી છે. તો એમાં હું તમને આજે કાવ્ય અને રચના અમને જોઈએ આજે કે સૌથી પહેલાં આપણે એનું ગાન કરીએ અને ગાન કર્યા પછી આપણે ચર્ચા કરી લઈએ. મારી કાગર ઉતારો જાણો કે રાજતને કેવો પાડે એ મારી કાગર ઉતારો જાણો કે રાજતને કેવો પાડે અલમોરે કરે જઈને મથાણો કે રાજતને કેવો પાડે Thank you.
સાધુ સંતોને જે જમાત કરવા જોડાય, મારે તો કહે છે કે ભાઈ આવા મહેર લેતા નથી કે મારે આવી વ્યક્તિઓની વાળાઓ પણ મારે જોઈએ છે. મારે તો બસ એક જંગલમાં ઝૂંપડી બાંધીને જ રહેવું છે અને એ જ મારા માટે એ બતાવવાનું સુખ. તુલસી મારા પુરાના મને જે માળા છે એ જ જમી લેવાનું જીવન મારે સાર્થક કરવું છે. તો અહીંયા ગોપી પોતે એવું કહે છે કે અહીંયાનો ઘાગર ઉતારવાનો એક સતત એક પડકાર છે. એ ભગવાન પ્રત્યેની એક ઓળખ લગા એક ભક્તિનું અહીંયા એક પ્રતિક સ્વરૂપે બતાવવામાં આવેલું છે. તો કહે છે કે આ અવસર છે, આ સમય છે. જો ભગવાન તમે આ સમય આ અવસર તમે ભૂલ્યા તો ભૂલ ભૂલાશે. માટે કરીને તમે આ સમય ભૂલતા નહીં. આ અમૂલ્ય અવસર છે, આ અમૂલ્ય અવસરને તમે સ્વીકારી લો. આપણે તો જાણ્યું આ કાર્યની અંદર આપણે આજે વાત કરી સાંજ અને ધ્યાન આવી શકે છે. સૌને બધું જય સ્વામી.